સ્ટેન્ડર્ડ ફાઈવ ઇંગ્લિશ ગ્રામર પ્રેપો આવો આપણે ગ્રામરમાં પ્રેપોઝિશન વિશે શીખીએ પ્રેપોઝિશન એટલે નામયોગી અવયવ પ્રેપોઝિશનનો ઉપયોગ કર્તા કર્મ ક્રિયા વચ્ચે પરસ્પર સંબંધ દર્શાવવા માટે થાય છે પ્રેપોઝિશનનો ઉપયોગ સામાન્ય રીતે પોઝિશન એટલે કે સ્થાન ટાઈમ એટલે સમય અને મૂવમેન્ટ એટલે કે ગતિ દર્શાવવા માટે થાય છે ગુજરાતીમાં ઉપર નીચે વચ્ચે અંદર સામે આગળ પાછળ નજીક વગેરે નામયોગી અવયવો છે એ જ રીતે આ શબ્દો અંગ્રેજીમાં પ્રેપોઝિશન તરીકે લખાય છે જેમ કે ઉપર ઓન અથવા ઓવર નીચે અંડર અથવા બિલો નજીક નિયર અંડર ઇન સામે ઓપોઝિટ આગળ ઇન ફ્રન્ટ ઓફ પાછળ બિહાઇન્ડ વગેરે મિત્રો હવે આ વાક્યો જુઓ તેમાં વપરાયેલ પ્રેપોઝિશન શોધો અને તેના ઉપયોગ સમજો વન દેર ઇઝ એ ગ્લાસ ઓન ધ ટેબલ ટેબલ પર પ્યાલો છે અહીં ઓન પ્રેપોઝિશન છે ટુ દેર ઇઝ અ ડસ્ટબીન અંડર ધ ટેબલ ટેબલ નીચે કચરાપેટી છે અહી અંડર પ્રેપોઝિશન છે થ્રી દેર ઇઝ અ સોફા નિયર ધ ટેબલ ટેબલ પાસે સોફા છે અહીં નિયર પ્રેપોઝિશન છે

કેલેન્ડર છે અહી બિલો પ્રેપોઝિશન છે સેવન દેર ઇઝ વોટર ઇન ધ ગ્લાસ પ્યાલામાં પાણી છે અહીં ઇન એ પ્રેપોઝિશન છે એટ સાહિલ ઇઝ સ્ટેન્ડિંગ ઓપોઝિટ અમિત સાહિલ અમિતની સામે ઊભો છે અહીં ઓપોઝિટ એ પ્રેપોઝિશન છે

આટલા જ પ્રપોઝિશન વિશે સમજવાનું છે આ અંગે વિગતે તમે પછીના ધોરણમાં શીખવાના છો કેમ ખરું ને સ્ટેન્ડર્ડ ફાઈવ ઇંગ્લિશ ગ્રામર પંક્ચ્યુએશન માર્ક્સ એન્ડ કેપિટલ લેટર્સ દોસ્તો મજામાં છો ને તમારે અને કેપિટલ લેટર્સનું જ્ઞાન હોવું જરૂરી છે તો આવો તે વિશે સમજીએ વન પંક્ચ્યુએશન માર્ક્સ મિત્રો દરેક ભાષામાં પંચ્યુએશન માર્ક્સ એટલે કે વિરામચિહ્નો ખાસ મહત્વ છે તેના વગર વાક્યો બનતા નથી માત્ર શબ્દો લખ્યા હોય એવું લાગે અને એ શબ્દોનો અર્થ સ્પષ્ટ સમજી શકાતો નથી પંક્ચ્યુએશન માર્ક્સના ખોટા ઉપયોગથી વાક્યનો અર્થ બદલાઈ જાય છે વિવિધ પ્રકારના પંક્ચ્યુએશન માર્ક્સ આ પ્રમાણે છે વન સ્ટોપ પૂર્ણ વિરામ એસેટિવ સેન્ટેન્સ અર્થાત વિધાનવાક્ય તથા ઇમ્પરેટિવ સેન્ટેન્સ અર્થાત આજ્ઞ્યાર્થ વાક્ય પૂરું થાય ત્યાં સ્ટોપ એટલે કે પૂર્ણવિરામ મુકાય છે જેનો સંકેત આમ છે તે વાક્ય પૂર્ણ થવાનો નિર્દેશ કરે છે દાખલા તરીકે આઈ એમ અ બોય યુ આર અ ગર્લ ઓપન યોર બુક કમ હિયર હવે આ જુઓ ટુ ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન મિત્રો ઇન્ટરોગેટીવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય પૂર્ણ થાય ત્યાં ક્વેશ્ચન માર્ક મુકાય છે જેમ કે ઇઝ ધીઝ યોર બુક આર્થોઝ ડુ યુ હેવ અ પેન વોટ ઇઝ ધીસ થ્રી એક્સલિમેશન માર્ક આશ્ચર્ય ચિન્હ એક્સલેમેટરી સેન્ટેન્સ અર્થાત ઉદ્ગાર વાક્ય પૂર્ણ થાય ત્યાં એક્સલિમેશન માર્ક મુકાય છે ઉદ્ગાર વાક્યોમાં આનંદ આઘાત આશ્ચર્ય દુઃખ વગેરે ભાવ જોવા મળે છે જેમ કે વોટ અ ગ્રેટ મેન હી ઇઝ તે કેટલા મહાન માણસ છે હાઉ બ્યુટીફુલ કેટલું સુંદર અલ્લાસ અરે કોમા અલ્પ વિરામ વાક્ય બોલતી વખતે જ્યાં થોડી વાર માટે અટકવાનું હોય ત્યાં અર્થાત છે વાક્યમાં સર્વનામ વિશેષણ કે ક્રિયા વિશેષણ એક સાથે હોય ત્યારે તેમની વચ્ચે કોમા એટલે કે અલ્પ વિરામ મુકાય છે જેમ કે કરન શાહિલ નીલ એન્ડ આઈ આર ફ્રેન્ડ્સ હી ઇઝ ક્લેવર એક્ટિવ એન્ડ હેન્ડસમ મિત્રો વાક્યમાં શરૂઆતમાં સંબોધન કરવામાં આવે તો સંબોધન પછી અને જો વાક્યના અંતે સંબોધન કરવામાં આવે તો સંબોધન પહેલા કોમાં મુકાય છે અને જો વાક્યના અંતે સંબોધન કરવામાં આવે તો સંબોધન પહેલા કોમા મુકાય છે જેમ કે રાજુ કમ હિયર રાજુ અહી રિપલ જો આજ્ઞાર્થ વાક્યમાં વાક્યના અંતે પ્લીઝ આવે તો તેની આગળ કોમાં મુકાય છે પરંતુ જો વાક્યની શરૂઆતમાં આવે તો તેની પછી કોમાં મુકાતું નથી જેમકે ઓપન ધ વિન્ડો પ્લીઝ મહેરબાની કરીને બારી ખોલો પ્લીઝ સીટ મહેરબાની કરી અહીં બેસો ટૂંકો જવાબ આપતી વખતે યસ કે નો પછી કોમા મુકાય છે જેમ કે ઈઝ કાજલ એટ હોમ કાજલ ઘરે છે યસ શી ઇઝ હા તે છે નો શી ઇઝ નોટ ના તે નથી મિત્રો બોલતી વખતે વાક્ય પૂર્ણ થાય ત્યારે જેટલો સમય અટકાવવામાં આવે છે તેના કરતાં કોમા વખતે ઓછો સમય અટકાવવામાં આવે છે ફાઇવ એપોસ્ટોફી લોપચિહ્ન મિત્રો કોઈ શબ્દમાંથી અક્ષરનો લોપ કરવામાં આવે તેના સ્થાને એપોસ્ટોફી એટલે કે લોપચિન્હ આ પ્રકારનું મુકાય છે તે ખાસ કરીને શોર્ટ ફોર્મમાં વપરાય છે જેમ કે ઇટ ઇઝ ઇટ્સ હી ઇઝ હિઝ હેવ નોટ હેવન્ટ આઈ એમ આઈ એમ માલિકી દર્શાવવા માટે પણ નાઉન પછી એપોસ્ટ્રોફી મુકાય છે તથા તેની પાછળ એસ મુકાય છે જેમ કે અતુલ્સ હાઉસ અતુલનું ઘર ફ્રેન્ડ્સ બુક મિત્રની ચોપડી પરંતુ એસ લગાવીને બનતા બહુવચન નામ પછી માત્ર એપોસ્ટ્રોફી મુકાય છે તેમાં એસ લાગતો નથી જેમકે બોયસ ક્લાસ છોકરાઓનો વર્ગ ગર્લ્સ સ્કૂલ છોકરીઓની શાળા મિત્રો યાદ રહે કે વસ્તુ તથા સંસ્થાના નામ સાથે એસનો ઉપયોગ થતો નથી તેમની સાથે પ્રેપોઝિશન ઓફનો ઉપયોગ થાય છે દાખલા તરીકે ગેટ ઓફ ધ સ્કૂલ શાળાનો દરવાજો કલર ઓફ ધ પેન પેનનો રંગ ટુ કેપિટલ લેટર્સ મિત્રો હવે કેપિટલ લેટર્સ વિશે શીખીએ ગુજરાતી ભાષામાં કેપિટલ અક્ષરનું અસ્તિત્વ નથી પરંતુ અંગ્રેજીમાં કેટલીક પરિસ્થિતિમાં કેપિટલ અક્ષરનો ઉપયોગ થાય છે વન કોઈ પણ વાક્યની શરૂઆત કેપિટલ લેટરથી જ થાય છે એટલે વાક્યના પ્રથમ શબ્દનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોય છે જેમ કે ધીસ ઇઝ અ બેક ધેટ ઇઝ નોટ અ ટ્રી ઇઝ ધેટ અ બાઇક આર ધોઝ કેટ્સ ટુ સંજ્ઞાવાચક એટલે કે પ્રોપર નાઉનનો પહેલો અક્ષર કેપિટલ હોય છે જેમાં સ્થળ દેશ શહેર સંસ્થા વ્યક્તિ દિવસ મહિના ભૌગોલિક પ્રદેશ નદી પર્વત ભાષા વગેરેના નામોનો સમાવેશ થાય છે જેમ કે

એટલે કે મથાળામાં મુખ્ય શબ્દોના પહેલા અક્ષર કેપિટલ રાખવામાં આવે છે જેમ કે ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન હેરી પોટર એન્ડ ધ ગોબ્લેટ ઓફ ફાયર ફોર ડોક્ટર મિસ્ટર મિસિસ મિસ સર વગેરે જ્યારે પ્રોપર નાઉનની આગળ આવે ત્યારે તે કેપિટલ હોય છે જેમ કે હી ઇઝ ડૉક્ટર પંડ્યા તે ડૉક્ટર પંડ્યા છે મિસ્ટર હિરેન જયસ્વાલ ઇઝ હિય શ્રી હિરેન જયસ્વાલ અહીં છે ફાઇવ પહેલો પુરુષ એક વચન આઈ હંમેશા કેપિટલ હોય છે તે વાક્યની વચ્ચે આવે તો પણ કેપિટલ હોય છે જેમ કે મનીષ એન્ડ આઈ આર ફ્રેન્ડ્સ મનીષ અને હું મિત્રો છીએ નીલ એન્ડ આઈ આર ગોઈંગ ઓન અ પિકનિક નીલ અને હું પિકનિક પર જઈ રહ્યા છીએ સ્ટેન્ડર્ડ ફાઈવ

કરતા તરીકે થાય છે બોલનાર આઈને પહેલા પુરુષ સાંભળનાર યુને બીજો પુરુષ અને બોલનાર આય જ્યારે પોતાના અથવા સાંભળનાર યુ સિવાય અન્ય વિશે વાત કરે તો ત્રીજો પુરુષ કહેવાય છે મિત્રો હવે આ કોષ્ટક જુઓ પર્સનલ પ્રોનાઉન્સ સિંગ્યુલર એટલે એક વચન પ્લુરલ એટલે બહુવચન ફર્સ્ટ પર્સન એટલે પહેલો પુરુષ આઈ હું વી અમે આપણી સેકન્ડ પર્સન બીજો પુરુષ યુ ટુ યુ તમે થર્ડ પર્સન ત્રીજો પુરુષ હી તે શી તેણી એટલે નારી તે એટલે નાન્યતર ઢે તેઓ સર્વનામ સાથે ટુબીના ના રૂપ ઇઝ એમ કે આરનો ઉપયોગ કરવામાં આવે છે આ જુઓ સિંગ્યુલર એટલે એક વચન પ્લુરલ એટલે બહુવચન સિંગ્યુલર આઈ એમ આઈ એમ Plural, we are, we are. Singular, you are, you are. Plural, you are, you are. Singular, he is, she is, it is, his, she's, its. Plural, they are, they are. Metro. હવે આ સમજીએ આ હંમેશા કેપિટલ લખાય છે ભલે તે વાક્યની શરૂઆતમાં ન હોય વી અમે અને આપણે એમ બે અર્થમાં વપરાય છે અમે શબ્દમાં સાંભળનારનો સમાવેશ થતો નથી જ્યારે આપણે શબ્દમાં સાંભળનારનો સમાવેશ થાય છે યુ એક વચન અને બહુવચન બંને માટે સમાન છે એક વચનમાં હિ નર જાતિ માટે શી નારી જાતિ માટે અને ઇટ નાન્યતર જાતિ માટે વપરાય છે હી શી અને ઇટ ત્રણેયના બહુવચન તરીકે ઢેનો ઉપયોગ થાય છે મિત્રો આ અમર શિવાનીને શું કહે છે તે હવે સમજીએ

ઝાડ નીચે ઊભેલો કૂતરો બતાવી કહે છે ઇટ ઇઝ ટોમી ઇટ ઇઝ અ પેટ ડોગ પઝિસિવ એડજેક્ટિવ એટલે સંબંધક વિશેષણ બલ દોસ્તો હવે પોઝેસિવ એડજેક્ટિવ એટલે કે સંબંધક વિશેષણ વિશે સમજીએ આ કોષ્ટક પ્રથમ સમજીએ

she possessive adjective her tenu teninu pronoun it possessive adjective its tenu pronoun they possessive adjective their teunu હવે આ વાક્યો જુઓ જેમાં દરેકમાં પ્રથમ વાક્યમાં સર્વનામ અને બીજા વાક્યમાં તેને અનુરૂપ પોઝિસિવ એડજેક્ટિવ વપરાયેલા જોઈ શકો છો વન આઈ એમ એમએસ સ્ટુડન્ટ ધીસ ઇઝ માય બેગ હું વિદ્યાર્થી છું આ મારી બેગ છે ટુ યુ આર મનીષા ઇટ ઇઝ યોર ડોલ તું મનીષા છે તે તારી ઢીંગલી છે થ્રી દે આર ફાર્મર્સ

પેલા તેમના રમકડા છે મિત્રો હવે વિધાન વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતે લખાય તે સમજીએ અહીં વાક્ય બનાવવા ક્રિયાપદને કરતાની આગળ મુકાય છે આ વાક્ય જુઓ વિધાન વાક્ય પ્રશ્નાર્થ વાક્ય વન આઈ એમ કરણ હું કરણ છું એમાય કરન શું હું કરણ છું ટુ યુ આર કવિતા તું કવિતા છે આર યુ કવિતા શું તું કવિતા છે થ્રી હી ઇઝ મયુર તે મયુર છે ઇઝ હી મયુર શું તે મયુર છે ફોર શી ઇઝ રેખા તે રેખા છે ઇઝ શી રેખા શું તે રેખા છે ફાઇવ ઇટ ઇઝ અ મંકી તે વાંદરો છે ઇઝ ઇટ અ મંકી શું તે વાંદરો છે સિક્સ ધે આર પ્લેયર્સ તેઓ ખેલાડીઓ છે આર ધે પ્લેયર્સ શું તેઓ ખેલાડીઓ છે હવે આ નિયમો સમજો ઉદાહરણ પરથી સમજી શકાય કે વિધાન વિધાનવાક્યમાં ટૂબીના રૂપ એમ ઇઝ આર ને કરતા આઈ યુ હી શી એટ ધે પછી મુકાય છે આ વિધાન વાક્યને વિધાનવાક્યને વાક્યમાં ફેરવવા માટે ટૂબીના ક્રિયાપદ એમ ઇઝ ને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે અને વાક્યના અંતે પ્રશ્નાચિન્હ મૂકવામાં આવે છે હવે વાક્યોને હકાર નકારમાં કેવી રીતે જવાબ લખાય તે વિવિધ ઉદાહરણ દ્વારા સમજો વન યુ અલકા શું તું અલકા છે આન્સર યસ આઈ એમ અલકા હા હું અલકા છું નો

answer yes they are cows ha te gayo che no they aren't cows na te gayo cows. standard 5 english grammar ટ વેર બલદોસ્તો આવો ઇંગ્લિશ ગ્રામરમાં હુ વોટ વેરનો ઉપયોગ વિશે સમજીએ વન હુ કોણ મિત્રો હું પ્રશ્નાર્થ વાક્યમાં વપરાય છે હું કર્તા તરીકે વાક્યની શરૂઆતમાં મુકાય છે હુનો ઉપયોગ વ્યક્તિનું નામ જાણવા માટે થાય છે જેમ કે હુ ઇઝ યોર ફાધર તમારા પિતા કોણ છે તો હુને સ્થાને તે નામ મૂકવાથી પ્રશ્નનો ઉત્તર મળશે જેમ કે રમેશભાઈ ઇઝ માય ફાધર આ પ્રશ્ન જુઓ હુ ઇઝ યોર ક્લાસ ટીચર તમારા વર્ગ શિક્ષક કોણ છે તેનો ઉત્તર આમ આપી શકાય કમુભાઈ ઇઝ માય ક્લાસ ટીચર એ જ રીતે હુનો ઉપયોગ વ્યક્તિની ઓળખાણ માટે પણ થાય છે દાખલા તરીકે હુ આર યુ તમે કોણ છો અહીં તમારે તમારું નામ મૂકી જવાબ કહેવો પડશે જેમ કે આઈ એમ મોના અથવા આઈએમ હિતેશ આ બીજું ઉદાહરણ જુઓ હુ ઇઝ ઇન ધ કાર ગાડીમાં કોણ છે તમે આ પ્રશ્નના આવા ઉત્તર આપી શકો માય અંકલ ઇઝ ઇન ધ કાર અથવા આમ પણ કહી શકો પ્રિયાબેન ઇઝ ઇન ધ કાર ટુ વોટ શૂ મિત્રો વોટ એટલે શૂ હુનો ઉપયોગ વ્યક્તિ માટે થાય છે જ્યારે વોટનો ઉપયોગ વસ્તુ પ્રાણી કે પક્ષી માટે થાય છે જેમ કે વોટ ઇઝ ધીસ આ શું છે તેના ઉત્તરમાં તમે એ જે વસ્તુ હોય તેનું નામ કહી શકો તે પશુ પંખી કે વસ્તુ હોઈ શકે છે જેમ કે ધીસ ઇઝ અ કેટ ધીસ ઇઝ અ ક્રો ધીસ ઇઝ અ પેન એ રીતે આ પ્રશ્ન જુઓ વોટ ઇઝ ધેટ જો વસ્તુ આપણાથી દૂર હોય ત્યારે ધીસને બદલે ધેટ મુકાય છે તેનો ઉત્તર આમ આપી શકો ધેટ ઇઝ અ ચેર ધેટ ઇઝ અ ડોગ ધેટ ઇઝ અ મેંગો ટ્રી એ જ રીતે પણ પ્રશ્ન પૂછાય છે જેમ કે વોટ ઇઝ ધેર ત્યાં શું છે તો જવાબ ધેરથી આપવો પડે જેમ કે ધેર ઇઝ અ મંકી અથવા ધેર ઇઝ અ ટેબલ ત્રણ વેર ક્યાં હવે વેર અર્થાત ક્યાં વડે પ્રશ્નો कई रीते ते, ते हमें समझिए कोई वस्तु के व्यक्ति क्या है पूछवा वेरवड़े प्रश्न पूछाय वेर इज ध पेन पेन टेबल पर छे। आम जवाब आपव पड़े द पेन इज ऑन द टेबल हम आ प्रश्न जुओ વેર ઇઝ ધ બોય નો ઉત્તર છે ધ બોય ઇઝ નિયર ધ ધોર હવે આ જુઓ વેર ઇઝ ધ કેટ તો તમે કહેશો કે ધ કેટ ઇઝ ઓન ધ ટેબલ વેર ઇઝ ધ ટીવી તો તમે કહેશો કે ધ ટીવી ઇઝ નિયર ધ ધ્રિજ આ પ્રશ્ન જુઓ વેર આર ધ ચિલ્ડ્રન ધ ચિલ્ડ્રેન આર ઇન ધ ગાર્ડન હવે આ પ્રશ્ન જુઓ વેર આર ધ ગોટ્સ ધ ગોટ્સ આર અન્ડર ધ થ્રી બલ દોસ્તો આ પ્રમાણે તમે વેર વડે પ્રશ્ન પૂછી તેના ઉત્તરો મેળવી શકો છો કેમ ખરું ને स्टैंडर्ड फाइव इंग्लिश ग्रामर सिंगुलर, गुलर प्लूरल एक वचन बहुवचन आज इंग्लिश ग्रामर में सिंगुलर प्लूरल अर्थात एकवचन बहुवचन विषय शीखीश मित्रों जारी कोई वस्तु કે પ્રાણીની સંખ્યા એક હોય તો તેને એક વચન એટલે કે સિંગ્યુલર કહે છે જ્યારે તેની સંખ્યા એક કરતાં વધારે હોય તેને બહુવચન એટલે કે પ્લુરલ કહે છે એકવચન નામને બહુવચનમાં ફેરવવાના કેટલાક નિયમો છે જે આ પ્રમાણે છે નિયમ એક સામાન્ય રીતે શબ્દની પાછળ એસ મૂકવાથી શબ્દનું બહુવચન થાય છે જેમ કે ગોટ ગોટ્સ ફ્લાવર ફ્લાવર્સ બર્ડ બર્ડ્સ કપ કપ્સ કાર કાર્સ બોલ બોલ્સ વગેરે નિયમ બે જો શબ્દને અંતે એસ એસએચ ઓ સી એચ એક્સ હોય તો તેની પછી ઇએસ મૂકવાથી બહુવચન થાય છે જેમકે બસ બસીસ ડિશ ડિશિસ મેન્ગો મેન્ગોસ મેચ મેચિસ બોક્સ બોક્સીસ વગેરે નિયમ ત્રણ શબ્દને અંતે વાય આવતો હોય તો વાયના સ્થાને આઈએસ પ્રત્યય લગાડતા તે શબ્દનું બહુવચન થાય છે જેમ કે સિટી સીટીસ બેબી બેબીસ પાર્ટી પાર્ટીસ ડાયરી ડાયરીઝ નિયમ ચાર જો વાયની આગળનો અક્ષર સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ હોય તો વાય પછી ફક્ત એસ મૂકવાથી તે શબ્દનું બહુવચન થાય છે જેમ કે ડે શબ્દમાં વાયની આગળ સ્વર એ આવેલો છે તેથી અહીં વાયને બદલે આઈ એસ ન મુકાય ફક્ત એસ ઉમેરાય આમ ડે ડેસ કી કીસ બોય બોયસ ડોંકી ડોંકીસ નિયમ પાંચ શબ્દને અંતે જો એફ અથવા એફી હોય તો એફ કે એફીને સ્થાને વીઇએસ મૂકવાથી શબ્દનું બહુવચન થાય છે જેમ કે વાઇફ વાઇફ્સ નાઇસ લીવ લિવસ શેલ્ફ્સ વગેરે બલદોસ્તો અંગ્રેજીમાં કેટલાક શબ્દોનું બહુવચન અગાઉ જોઈ ગયા તે નિયમો મુજબ થતું નથી તેમના બહુવચનોના રૂપો અનિયમિત હોય છે આ યાદી જુઓ અને સમજો ચાઇલ્ડ ચિલ્ડ્રન મેન

બદલાતું નથી પરંતુ એનું એ જ રહે છે જેવા કે ડિયર ડિયર હેર હેર શેપ શેપ ફિશ ફિશ વગેરે સ્ટાન્ડર્ડ ફાઈવ ઇંગ્લિશ ગ્રામર હેવ હેઝ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં હેવ હેઝના ઉપયોગ વિશે શીખીશું હેવ હેઝ નો અર્થ મિત્રો હેવ કે હેઝ નો અર્થ ની પાસે હોવું એવો થાય છે ધારો કે મારી પાસે પેન છે તે કહેવા હું આમ બોલીશ આઈ હેવ અ પેન તમારી પાસે ચોપડી છે એવું કહેવા હું બોલીશ યુ હેવ અ બુક પરંતુ જય પાસે બેટ છે એમ મારે બોલવું હોય તો હું કહીશ જય હેઝ અ બેટ સોનલ પાસે મોબાઈલ છે એમ કહેવા હું કહીશ કે સોનલ હેઝ અ મોબાઈલ આપણે આઈ અને યુ કરતાવાળા વાક્યોમાં હેવનો પ્રયોગ કર્યો જ્યારે જય કે સોનલવાળા વાક્યોમાં હેઝનો પ્રયોગ કર્યો આમ કેમ હેવ કે હેઝ બંનેનો અર્થ ની પાસે હોવું સરખા જ થાય છે પરંતુ ક્યારે હેઝ વપરાય અને ક્યારે હેવ વપરાય તે કરતા અને વચન પર આધારિત છે વન પહેલા પુરુષ એક વચન અને બહુવચનમાં કરતા સાથે હેવ વપરાય જેમ કે આઈ હેવ વી હેવ ટુ બીજો પુરુષ એક અને બહુવચન બંનેમાં હેવ વપરાય છે જેમ કે व यू हेव थ्री त्रीजो पुरुष एक वचन में हेज वपराय हि शी ईट वगैरे साथ हेज मुका ही हेज शी हेज ईट हेज अही हिशी ईट ने बदले व्यक्ति पशु पंखी के वस्तु नाम जेम के वन अ डॉग हेज अ टेल कूतरा छे टू अ टेबल हेज फोर लेग्स टेबल ने चार पाया छे थ्री एन एलिफंट हेज अ ट्रंक हाथी ने सूंड छे फोर मोहन हेज एन एप्पल मोहन पास सफरजन छे वगैरह, तीजो पुरुष बहुवचन न करता साथे हैव मुकायचे। छे जेम के दे हैव बुक्स दे बदले वस्तु पशु पंखी के व्यक्तिना ना बहुवचन होय तो पण हैव वपराय छे जेम के स्टूडेंट्स हैव बैग्स विद्यार्थियों पासे थेलाओ छे द क्रोज हैव विंग्स કાગડાઓને પાંખો હોય છે વગેરે કોષ્ટક હવે આ કોઠો સમજો સિંગ્યુલર પ્લ્યુરલ સિંગ્યુલર આઈ હેવ પ્લ્યુરલ વી હેવ સિંગ્યુલર યુ હેવ પ્લ્યુરલ યુ હેવ

डू नॉट हैवेजन नकारवाचक रूप है डज नॉट हैव मित्रों याद रहे कि क्या डज नॉट हैज़ वपरात नहीं हम आ वक्य समझो वन आई हेव अ पेन मरी पैसे पेन हवे मारे मैं कहवे के, मारी पासे पेन नथी, तो हूँ आम बोलीश i do not have a pen आ वाक्य जो 2 he has a bag तैनी पासे थैलो छे હવે મારે કહેવું છે કે તેની પાસે थैલો નથી તો હું કહીશ કે he does not have a bag કેમ બરાબર ને હવે આ સમજો કોઈ નહીં એક પણ નહીં બિલકુલ નહીં એવા અર્થ માટે હેવ નો અથવા હેઝ નો નો ઉપયોગ થાય છે આ વાક્યો જુઓ અને સમજો વન ધે હેવ નો બોલ તેમની પાસે દડો નથી ટુ હી હેઝ નો ટાઈમ તેની પાસે સમય નથી થ્રી વી હેવ નો માર્બલ્સ અમારી પાસે લખોટીઓ નથી ફોર ઇટ હેઝ નો ટેઇલ તેને પૂંછડી નથી મિત્રો અહીં નો પછી એકવચન અને બહુવચન બંનેનો ઉપયોગ કરી શકાય છે વળી જ્યારે કોઈ ચોક્કસ વસ્તુ કે વ્યક્તિની વાત થતી હોય તો નોનો ઉપયોગ થતો નથી જેમ કે વન આઈ હેવ નો યોર પેન ટુ આઈ ડુ નોટ હેવ યોર પેન આ બંને વાક્યમાં પ્રથમ વાક્ય ખોટું છે ને બીજું વાક્ય સાચું છે પ્રશ્ન વાક્ય વાક્ય રચના ડુ હેવ ડઝ હેવ મિત્રો હેવ કે હેઝ આવતા હોય તેવા વાક્યોને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા ડુ હેવ કે ડઝ હેવ નો પ્રયોગ કરવો પડે છે જેમ કે વન યુ હેવ અ બેટ તારી પાસે બેટ છે તેને પ્રશ્નવાક્યમાં ફેરવીએ તો આમ લખાય ડુ યુ હેવ અ બેટ હવે આ વાક્ય જુઓ ટુ હી હેઝ અ કાર તેની પાસે કાર છે તેને પ્રશ્નવાક્યમાં ફેરવીએ તો લખાશે ડઝ હી હેવ અ કાર ત્રીજો પુરુષ એક વચનમાં ડઝ હેવ વપરાય છે તે તમે સમજી શકો છો આ વાક્ય જુઓ થ્રી મોહન હેઝ અ ડિક્શનરી મોહન પાસે શબ્દકોશ છે તેનું પ્રશ્ન વાક્ય થશે ડઝ મોહન હેવ અ ડિક્શનરી તો વળી પ્રશ્ન પૂછવામાં સીધો પ્રયોગ આમ પણ થઈ શકે ફોર

અને હેઝ નોટનું રૂપ હેઝન્ટ થાય છે તે યાદ રાખો હવે આ પ્રશ્ન વાક્ય અને તેનો ટૂંકો ઉત્તર સમજો સિક્સ ડઝ યોર ફાધર હેવ અ કાર આનો હકારમાં જવાબ થશે યસ હી હેઝ અને નકારમાં જવાબ લખાશે નો હી હેઝન્ટ મિત્રો આ પ્રમાણે હેઝ ના પ્રયોગ થાય છે બાળ દોસ્તો દોસ્તો આજે આપણે બધા મળીને સંકલ્પ કરીએ કે આજથી મે ભાવિક શૈક્ષણિક ડીવીડીમાં જે કાંઈ જોયું સાંભળ્યું અને વાંચ્યું તે બધું યાદ રહી જ જશે